નારી જાગશે ને તો સમાજ જાગશે. નારી જ્યાં સુધી જાગૃત નથી, સુષુપ્ત પડેલી છે, ત્યાં સુધી સમાજમાં પરિવર્તન શક્ય નથી. સમાજ અને રાષ્ટ્ર ત્યારે જ બદલાઈ શકશે. સમાજની આ જે પરિસ્થિતિ બદલાઈ રહી છે ને, જે વિકૃત બધાનું મન થઈ રહ્યું છે, વિચાર થઈ રહ્યા છે, એમાં બદલાવ ત્યારે જ આવશે, પરિવર્તન ત્યારે જ આવશે કે જ્યારે દરેક ઘરની નારી શક્તિ પોતાની સમર્થતા, પોતાની સામર્થતાને હવે જાગૃત કરે. આ સમય ઘરમાં બેસી રહેવા માટેનો સમય નથી. હા, ઘણા બધાને એવું પણ થતું હોય કે ઘરનું કર્તવ્ય છે નારીનું, તો એટલે તો આપણા ગુરુદેવે ગૃહસ્થ ગૃહસ્થાશ્રમ આપ્યો. કારણ કે કર્તવ્યનું નિભાવતા જે પણ કઈ કાર્ય કરે છે ને, એનો ઉઠાવ છે. અને આજે નારી શક્તિને પરિવર્તન લાવવા માટે થઈ અને આ બધું થઈ રહ્યું છે. અને નારી એ તો પરિવર્તનનો મૂળ આધાર છે, મૂળ પાયો છે. પરિવર્તન શક્ય બનાવી શકે છે, તાકાત છે એની અંદર. જ્યારે એક ગામની અંદર એક નવી જ પરણેલી વહુ પુત્રવધુ જ્યારે ગામમાં જ્યારે કૂવામાં પાસે પાણી ભરવા જાય છે, અને એ જ સમયે ખૂંખાર ડાકુ જે બધાના ધન જ લૂંટ્યા કરે, હત્યા કર્યા કરે બધાની, એને જોયું કે બપોર થઈ છે, પાણીની તરસ લાગી, એટલે કોઈ દીકરીને જોઈ એટલે એને એવું થયું કે લાવ પાણી પી આવું અને ગામમાં ચક્કર મારી લઉં, આજે રાત્રે અહીંયા આવું છે તો જોઈ લઉં કે રસ્તા કેવા છે, બધા કયું ઘર સારું છે. જ્યારે પુત્ર વધુ પાણી ભરે છે કૂવામાંથી, અને એટલી વારમાં જ્યારે આ પાણી પીવા આવ્યું અને કહ્યું છે કે બેટા મને પાણી આપ, પાણી આપ્યું, પાણી પીધું, અને દીકરી કહે છે કે બાપુ પાણી જ શું કામ, જમવાનો સમય છે, મારું ઘર નજીક છે, તમે જમીને જાઓ, અને જમવા માટે લઈ જાય છે. અને દીકરીએ ગરમ ગરમ રોટલો, માખણ, કેટલું બધું પીરસ્યું છે, ખૂબ શાંતિથી ભોજન કરાવ્યું છે. બાપુ કહ્યું ને જ્યાં દીકરીએ, એટલે ડાકુ હતો છતાંય એને એવું થયું કે આ મારી દીકરી છે. એને કહ્યું કે બેટા તને એક વાત કહું, આજે રાત્રે તારા ઘરની આગળ બધાને દેખાય એવો તારે દીપક રાખવાનો છે, એ દીપક પ્રજ્વલિત કરીને મૂકી દેવાનો છે, તારે આટલું કામ કરવાનું છે જેથી કરીને તારા ઘરમાં કોઈ કઈ કરી નહીં શકે. દીકરીએ કહ્યું કે સારું. રાત પડી અને એનું જે એ સરદાર હતો એની આખી ટીમ હતી ચોરની, અને આખી ટીમ રાતનો અંધકાર છે, બરાબર મધરાત થઈ છે, અને બધા ચોરી કરવા માટે ગામમાં આવ્યા. અને સરદારે જે ચોક હતો ત્યાં પાસે બધા ઊભા રહ્યા અને કહ્યું કે હવે બબે બબે બધા અલગ અલગ સોસાયટીમાં ગલીમાં જતા રહો, જે ઘર સારું દેખાય ત્યાં જતા રહેજો. સરદારે સૂચના આપી કે જે ઘરની આગળ દીપક જલતો હોય ને એ ઘરમાં તમારે ચોરી કરવા નહીં જવાનું. બધાએ કહ્યું કે સારું. નીકળ્યા બધા. ત્યાં તો જેવા બધા નીકળ્યા હતા એવા થોડી વાર થઈ ત્યાં બધા પાછા આવવા માંડ્યા. બાપુ સરદારને કહેવા માંડ્યા કે તમે કહ્યું હતું કે જે ઘરની પાસે દીપક હોય, ઘરની બહાર દીપક જળતો હોય એ ઘરમાં ચોરી ન કરવાની, તો આજે એક ઘરમાં નહીં આખા ગામના બધા ઘરની પાસે દીપક જલે છે. એટલે બાપુને ડાઉટ ગયો, સીધો ગયો પેલી દીકરીના ઘરે, ખખડાવ્યું બાર. દીકરી આવી અંદરથી, કહ્યું કે બેટા તને મેં કહ્યું હતું ને કે તારા ઘરની પાસે દીપક રાખવાનો છે, તો પછી તે બધાને કેમ કહી દીધું? અને ત્યારે દીકરીએ કહ્યું કે બાપુ તમે મારા પિતાજી છો, હું તમારી દીકરી છું, અને આજે જે પિતા આજે હું પુત્રવધુ થઈને જે ગામમાં આવી છું
અને એ ગામને આજે હું હાથે કરીને લૂંટાતું ન જોઈ શકું બાપુ, અને આજે આજે તમે મારા બાપુ થયા તો હું કેવી રીતે જોઈ શકું કે મારો બાપ મારો ગામને લૂંટતો હોય. અને ત્યારથી એ બાપુના દિલમાં એવું તો કંઈક પરિવર્તન આવ્યું, દીકરીના શબ્દને એટલા બધા તો સ્પર્શી ગયા, અને દીકરીને કહ્યું કે બેટા આજથી એ સરદારના હાથમાં જેટલા પણ હથિયાર હતા ને એ હથિયાર એ દીકરીના ચરણોમાં આજે મૂકી દીધા છે. ને બાપુ કહ્યું કે બેટા આજથી હું અત્યાર સુધી જે કામ કરતો હતો ને એ હવે હું બંધ કરી દઉં છું. વિચારો કે પરિવર્તનનું એકમાત્ર કારણ, પરિવર્તનનો મૂળ આધાર એ નારી છે. લાવી શકે છે પરિવર્તન, પણ એના માટે એ પણ તૈયાર હોવું જોઈએ. અને અત્યારનો સમય, અત્યારની પરિસ્થિતિ, સંતો પણ કહે, મનુષ્યો પણ કહે કે આજે બ્રહ્માંડની અંદર એવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે, બ્રહ્માંડની અનેક શક્તિ આજે ધરતી ઉપર અવતરિત થવા માટે તૈયાર થઈ રહી છે. ધરતી ઉપર અવતરિત તો થવું છે, પણ ક્યાં છે એવી માં, એના માટે પ્લેટફોર્મ જોઈએ. પ્લેનને નીચે ઉતારવું હોય તો એના માટે એરપોર્ટ જોઈએ, વ્યવસ્થા જોઈએ એના માટે. તો એ બ્રહ્માંડની અનન્ય શક્તિઓને જો પધારવું હોય, એને જન્મ લેવો હોય ને, તો એના માટે પણ પ્લેટફોર્મ જોઈએ. આજે ગુરુદેવ માતાજી આ સંસારની માતૃશક્તિઓનું આવાહન કરી રહ્યા છે કે હે માતૃશક્તિઓ, જાગૃત થાઓ, પોતાની ગૌરવ અને ગરિમાને ઓળખો. આજે રામને તો આવવું છે, ક્યાં છે માં કૌશલ્યા? માં તો જોઈએ એવી. ભગવાન કૃષ્ણને આવવું છે, ક્યાં છે માં દેવકી? આજે વીર શિવાને અવતરવું છે, ક્યાં છે માં જીજાબાઈ? અને આપણે એમ કહીએ કે બેટા તારે મહાન બનવાનું છે, પણ એ માં જો બહાર ફરતી હોય, આખો દિવસ ટીવી જોયા કરતી હોય, એ સારા દિવસો હોય ને એ દરમિયાન જો આ બધું કર્યા કરે, બહારનું ખાવાનું લાવીને ભોજન બનાવવું ન ગમે અને બહારનું લાવીને ખાય, એ ભોજન એ અન્ન ગ્રહણ કરે, બહાર ફરતી હોય અને એવા પિક્ચરો જુએ, એવા ચિત્રો જુએ, અને પછી એમ કહે કે મારે મારા બાળકને મહાન બનાવવું છે, કેવી રીતે બની શકે? પછી એમ કરે કે મારે પણ એવા દેવત્વના અંશને ધારણ કરવું છે, ન થઈ શકે. આજે એ રામને આવવું છે, કૃષ્ણને આવવું છે, અને આજે કનૈયો કઈ એવો ફોરવર્ડ નથી કે આ બર્ગર અને પીઝા અને પાણીપુરી ને એવું બધું ખાય એમાં ઉદરમાં આવે. અને એટલે આપણા સંતો કહે રામને અવતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, રામને અવતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, ગીતાનું જ્ઞાન સાંભળવા બનો કોઈ દેવકી મૈયા, ગીતાનું જ્ઞાન સાંભળવા બનો કોઈ દેવકી મૈયા, બનો કોઈ એક કૌશલ્યા, બનો કોઈ એક કૌશલ્યા, બનો કોઈ દેવકી મૈયા, બનો કોઈ દેવકી મૈયા. માં જેવું આપે, માં જેવું એને ખવડાવે પીવડાવે એવું બાળક બની શકે. પછી પેલા ડબ્બાના દૂધ પીવડાવી પીવડાવી, પેલા પેકેટોના બધું અન્ન આપી અને એ પેકેટો ખવડાવી ખવડાવીને પછી એવું બધાને બહાર કહેવા જાય કે જો મારું બાળક તો આગળ જતા ખૂબ સારું કામ કરશે. ન કરી શકે, એના માટે તો પહેલા તૈયારી કરવી પડે.